નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અરવિંદ પટેલ સાજાનંદ વિદ્યાલય પરિવાર તરફથી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના આ ગુજરાતી વિષયના તાસમાં આપણે વ્યાકરણના મુદ્દાનો અભ્યાસ કરીશું. આજનો વ્યાકરણનો મુદ્દો એટલે ધ્વનિ શ્રેણી. આ મુદ્દાની અંદર વિદ્યાર્થી મિત્રો, અક્ષરની અંદર રહેલા જે ધ્વનિઓ, એ ધ્વનિઓને તમારે છૂટા પાડવાના અથવા તો જોડવાના, એ રીતે પરીક્ષાની અંદર પ્રશ્ન આવતો હોય છે. તો હવે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલા પ્રશ્ન થાય કે ધ્વનિ એટલે શું? તો ધ્વનિ એટલે ભાષાનો નાનામાં નાનો ઘટક. જેમ કે આપણે ક, ખ, ગ વગેરે જે બોલીએ બધા ધ્વનિ કહેવાય. અક્ષરના નીચે આ પ્રમાણે લખેલું લીટું દોરેલું હોય તો એનો મતલબ છે ખોળો અક્ષર છે, બરાબર, એટલે કે પૂરેપૂરો અક્ષર નથી. આવા ધ્વનિના બે પ્રકાર પડે, એક સ્વર અને બીજો વ્યંજન. તો પહેલાં આપણે વાત કરીએ કે સ્વર એટલે શું. તો જે વર્ણના ઉચ્ચાર માટે બીજા અન્ય કોઈ વર્ણનો સહારો લેવો પડતો નથી તેને સ્વર કહે છે. એટલે કે જે વર્ણના ઉચ્ચાર માટે બીજા કોઈ વર્ણનો સહારો લેવો ન પડે તેને સ્વર કહેવાય. જેમ કે ગુજરાતીમાં આપણે અ, આ, ઈ, ઉ, ઊ, એ, ઐ, ઓ, ઔ અને રુ એવા 11 સ્વર એ વપરાતા હોય છે. આ નાની ઈ છે, આ મોટી ઈ, જેના પર હ્રસ્વ ઈ અને દીર્ઘ ઈ. આ નાનું ઉ એટલે હ્રસ્વ ઉ, જે સાતરા જેવું, મોટું એટલે દીર્ઘ ઉ, જે એકરા જેવું આપણે કહીએ છીએ તે. તો આટલા સ્વરો અને વ્યંજનની આપણે વાત કરીએ. વ્યંજન એટલે શું? તો જે વર્ણના ઉચ્ચાર માટે એ સ્વરનો સહારો લેવો પડતો હોય તેને વ્યંજન કહે છે. જેમ કે આપણે ક થી જ્ઞ સુધીના જે અક્ષરો એ બધા વ્યંજનો. વ્યંજનો એ ખોળા હોય એટલે એની અંદર સ્વર હોતો નથી, પણ જ્યારે કોઈ પણ વ્યંજનમાં એ સ્વર ભળે એટલે એ પૂર્ણ બને. સમજો કે ક, તો આ ખોળો ક છે, એની અંદર આપણે અ ભેળવીએ તો એ બની જાય ક. અંગ્રેજીમાં આપણે સમજીએ તો આને કે લખાય ખાલી, જ્યારે આને આપણે લખતા ત્યારે કે એ લખીએ છીએ, એટલે કે એની અંદર સ્વર ભળી ગયો. તો એ રીતે આ ખોળો એનો મતલબ કે એની અંદર સ્વર ભળેલો નથી. તો જ્યારે કોઈ પણ વ્યંજનમાં સ્વર ભળશે ત્યારે તે પૂર્ણ અક્ષર બને છે. હવે આપણે વાત કરીએ ધ્વનિ શ્રેણી. તો સ્વર અને વ્યંજનના જોડાણથી જે શબ્દ રચના બને તેને ધ્વનિ શ્રેણી કહે છે. સમજો કે ગ, મ, ન, તો ગ માં શું બોલાય? ગ, તો અ બોલાય, તો ગ પ્લસ અ. મ, એમાં અ બોલાય, તો મ પ્લસ અ. અને છેલ્લે ન, એમાં અ બોલાતો નથી એટલે એકલો ન. એટલે જ્યારે તમે સ્વર વ્યંજન છૂટા પાડો ત્યારે જે વ્યંજન હોય એના નીચે એક આવી નિશાની કરવાની, જેને ખોળો અક્ષર હલાન તરીકે ઓળખવામાં આવે. તો આ રીતે ગ, મ, ન. અંગ્રેજીમાં પણ તમે આને લખો ત્યારે જી, એ, એમ, એ, એન પાછળ એ લગાડતા નથી. એટલે મોટાભાગના અક્ષરોમાં છેલ્લા અક્ષરમાં જો કોઈ પણ ગાનો માત્ર કંઈ ના હોય તો અ મૂકવાનો થતો નથી. એ જ રીતે જો કુમાર, તો ક આ રસ્વ હોય એટલે કુ પ્લસ મ, એમાં સ્વર બોલાય છે આ, તો આ છેલ્લે ર, કુમાર. તો આ સાદા અક્ષરોની ધ્વનિ શ્રેણી. ધ્વનિ શ્રેણી અંદર આ રીતે સ્વર અને વ્યંજનો એ તમારે છૂટા પાડી અને લખવાના હોય છે. તો કોઈ પણ અક્ષરની અંદર એની સાથે જે સ્વર બોલાતો હોય એ સ્વર તમારે આ રીતે છૂટું પાડવાનું છે. આ હતી સાદા અક્ષરોની ધ્વનિ શ્રેણી. તો વિદ્યાર્થી મિત્રો, ધ્વનિ એટલે ભાષાનો નાનામાં નાનો ઘટક, એના બે પ્રકાર સ્વર અને વ્યંજન. સ્વર એટલે જેના ઉચ્ચાર માટે કોઈનો સહારો લેવો પડતો નથી એને સ્વર કહેવાય. આવા 11 સ્વરો છે.
વ્યંજન એટલે જેના ઉચ્ચાર માટે સ્વરનો સહારો લેવો પડતો હોય તેને વ્યંજન કહે છે. જ્યારે સ્વર અને વ્યંજન જોડાય ત્યારે પૂર્ણ અક્ષર બને છે, જેને આપણે ધ્વનિ શ્રેણી તરીકે ઓળખીએ છીએ. આગળ આપણે હવે એવી જુદા જુદા શબ્દોની અંદર થતી ધ્વનિ શ્રેણી જોઈએ. જેમ કે જોડાક્ષરોમાં ધ્વનિ શ્રેણી પુણ્ય, તો હણ અને યો એ એકબીજા સાથે જોડાયેલા છે એટલે આને જોડાક્ષર કહેવાય. એક અડધો અક્ષર અને એક આખો અક્ષર. તો આની જો ધ્વનિ શ્રેણી જો આપણે પ પ્લસ ઉ એટલે પુ, હણ આ હણ અડધો છે એટલે એની પાછળ કોઈ સ્વર મૂકવાનો નહીં. પણ ય તો ય પ્લસ અ, જ્યારે કોઈ પણ જોડાક્ષર હોય તો છેલ્લે તમારે અ મૂકી દેવાનો. પુણ્ય એટલે આમાં અ બોલાય છે. જન્મ તો જ પ્લસ અ, ન અડધો એટલે એકલો ન જ મૂકવાનો, અને પછી મ એટલે મ પ્લસ અ. એટલે જોડાક્ષર છેલ્લે આવતો હોય તો પાછળ કોઈ સ્વર ના હોય તો અસ્વર મૂકી દેવાનો. તો આ હતી જોડાક્ષરોની ધ્વનિ શ્રેણી. હવે આપણે જોઈએ કેટલાક વિશિષ્ટ લિપિ ચિહ્નોના જોડાક્ષરો. જેમ કે ક્ષ, જેને આપણે ક્ષત્રિયનો ક્ષ કહીએ છીએ, તો એ કોઈ પણ અક્ષરમાં આવે ત્યારે આપણે ડાયરેક્ટ ક્ષ લખવાનો નથી, પણ આ ક્ષનું બને ક પ્લસ સ પ્લસ અ. એટલે ક્ષમાં તો ક પ્લસ સ પ્લસ અ પ્લસ મ પ્લસ આ ક્ષમાં. જો ડાયરેક્ટ તમે આ ક્ષ લખી નાખશો તો ખોટું કહેવાય. એટલે આ જ્યારે જ્યારે ક્ષ આવે ત્યારે તમારે ક અને સ મૂકવાનો થશે. એ જ રીતે જ્ઞ, તેમાં જ પ્લસ આને કહેવાય ઈય, આને શું કહે છે આપણે ઈય, જે ગ જેવો છે, અને પ્લસ અ એટલે આજ્ઞા. તો આ પ્લસ જ પ્લસ ઈય પ્લસ આ આજ્ઞા. એટલે જ્ઞ જ્યારે આવે ત્યાં તમારે જ અને ય મૂકવાનો થશે. પછી ત, તો ત પ્લસ ર પ્લસ અ. ચિત્ર, તો ચ પ્લસ ઈ પ્લસ ત પ્લસ ર પ્લસ અ. આ છે વિશિષ્ટ લિપિ ચિહ્નો ધરાવતા જોડાક્ષરો. હવે કેટલાક જોઈએ આપણે દના જોડાક્ષરો. ઘણી વખત આપણે જે શબ્દો બોલતા એમાં દ એ જુદી જુદી રીતે બોલાતો હોય છે. જેમ કે મુદ્દો, તો આમાં ડબલ દ બોલાય છે. આજે નીચે લીટી દોરામાં છે ડબલ દ, તો એની અંદર તમારે મૂકવાનું દ પ્લસ દ. જેમ કે મુદ્દો, તો મ પ્લસ ઉ દ પ્લસ દ પ્લસ ઓ, મુદ્દો એટલે બે દ છે એનો. એ જ રીતે ધ, આ ધ, તો ધની અંદર દ પ્લસ ધ આવશે. જેમ કે યુદ્ધ, ય પ્લસ ઉ દ પ્લસ ધ પ્લસ અ એટલે યુદ્ધ. એટલે જ્યાં જ્યાં ધ બોલાય ત્યાં તમારે દ અને ધ મૂકવાનું. પછી હશે પદ્મ, તો મ, તો આની અંદર દ અને મ છે. જેમ કે પદ્મ, તો પ પ્લસ અ દ પ્લસ મ પ્લસ અ પદ્મ. એ જ રીતે ધ્ય, જેના ઉપર આપણે આમ કરીએ છીએ ધ્ય, તો એમાં દ અને ય. જેમ કે ગધ્ય, તો ગ પ્લસ અ પ્લસ દ પ્લસ ય પ્લસ અ એટલે ગધ્ય. અહીંયા આવશે દ્ર, મુદ્રા, તો આમાં દ્ર, તો દ પ્લસ ર મૂકવાનો, મ પ્લસ ઉ દ પ્લસ ર અને પાછળ આ બોલાય તો આ મૂકવાનો મુદ્રા. પછી આવે છે દ, એમાં દ અને વ હોય. જેમ કે દ્વિતીય, તો દ પ્લસ વ પ્લસ ઈ એટલે દ્વિ, તી ત પ્લસ ઈ અને ય દ્વિતીય. એટલે જ્યાં દ બોલાય ત્યાં દ અને વ. એ જ રીતે દ્ર, ઉપર આમ અર્ધચંદ્ર કર્યું હોય દ્ર, તો એ માટે દ અને રુ આવે. જેમ કે દ્રશ્ય, તો દ પ્લસ રુ પ્લસ સ પ્લસ ય પ્લસ અ તો દ્રશ્ય. તો આ હતા બધા દના જોડાક્ષરો. હવે જોઈએ સના જોડાક્ષરો, જેમાં આપણે સ્ર આ રીતે કરીએ, શ્રવણનો સ્ર, તો એ હોય ત્યારે તમારે સ અને ર લખવાનું. જેમ કે શ્રદ્ધા, તો આ સ્ર આવ્યો એટલે સ
plus raw plus a, that is shram a bolay chhe da barabar pachi da ane a etle shraddha e jite swa to sa plus va jem ke swas to sa plus va plus a plus sa etle swas e jite cha sa ano cha to amo sa plus cha jem ke ni chita to na plus e etle ni pachi ayu તો સ પ્લસ ચ એમાં ઈશ્વર એટલે ઈ અને ત પાછળ તો નિશ્ચિત તો જ્યારે આવો શ્ર સ્વ કે ચ આવે ત્યારે એમાં શરણાઈનો સ એ પહેલો મૂકવાનો રહેશે તો આ હતા સના જોડાક્ષરો હવે આપણે જે ર વ્યંજન જોડાક્ષરોમાં પ્રયોજાય ત્યારે થતી ધ્વનિ શ્રેણી તો ઘણી વખત આપણે આવામાં અર્ધચંદ્રમાં ર જોવા મળે જેમ કે વર્તન વિદ્યાર્થી તો આને આપણે સાદામાં લખીએ તો આ રીતે થાય વર્તન તો જો વચ્ચે શું આવ્યું ર એ રને આપણે અર્ધચંદ્રમાં લખ્યું તો હવે જો વ એટલે વ પછી ર બોલાય તરત જ તો વર એટલે ભેગું બોલાય છે વ ર ભાઈ તન ત પ્લસ અ પ્લસ ન એટલે આ અર્ધચંદ્ર જે રહ્યો એ વ અને તની વચ્ચે મૂકી દેવાનું વર્તન એ જ રીતે જો કાર્ય તો ક્લ ક પ્લસ આ ર પ્લસ ય પ્લસ અ કાર્ય તો આમાં થોડી ભૂલ છે વ પ્લસ અ પ્લસ ર થશે વર્તન બરાબર જો એ જ રીતે કાર્ય તો ક પ્લસ આ આ બંનેની વચ્ચે ર મૂકવાનો એ જ રીતે ક્રમ તો ક પ્લસ ર આમાં પહેલો ર આવી જશે પછી સ્વર આવશે અને મ એ જ રીતે વ્ર તો વ પ્લસ ર પ્લસ અ પ્લસ ત્ર તો આ બધા છે રના જોડાક્ષરો જ્યારે ઉપર અર્ધચંદ્ર આવે ત્યારે બે અક્ષરની વચ્ચે ર મૂકવાનો જ્યારે નીચે રનો ઉચ્ચાર થાય ત્યારે મૂળ અક્ષર પછી ર મૂકી અને જે સ્વર આવતો હોય એ મૂકવાનો તો આ રીતે આ જુદા જુદા પ્રકારની અંદર એ ધ્વનિ શ્રેણી બનતી હોય છે અને તમારે ધ્વનિ શ્રેણી એટલે એ કે એમાં રહેલા સ્વર અને વ્યંજનને આપણે છૂટા પાડવા એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આમાં સ્વર અને વ્યંજનનું જોડાણ હોય છે એ તમારે છૂટું પાડવું છે પણ જ્યારે સ્વર જ વપરાયો હોય ત્યારે એને જુદા પાડવાની જરૂર નથી જેમ કે અભિમાન હોય તો એમાં તો ખાલી ડાયરેક્ટ અ લખવાનો પછી બીજો અ લખવાનો નહીં ભાઈ બી ભ પ્લસ ઈ મ પ્લસ આ અને છેલ્લે ન આ તમારે ઘેરથી છૂટા પાડીને જાતે લખવાના એ જ રીતે વૈષ્ણવ જન તો વ પ્લસ ઐ પ્લસ સ પ્લસ હણ પ્લસ અ પ્લસ વ પ્લસ અ જ પ્લસ અ પ્લસ ન વૈષ્ણવ જન ઉપકાર તો એમાં જો ઉસ્વર છે એટલે સીધો ઉજ લખવાનો ઉ પછી પ પ્લસ અ ક પ્લસ આ પ્લસ ર ઉપકાર અસત્ય તો અ પ્લસ અ પ્લસ અ ત પ્લસ ય પ્લસ અ અસત્ય જોડાક્ષર આવેલો પાછળ અ મૂકવાનો એ જ રીતે વૈરાગ્ય વ પ્લસ ઐ ર પ્લસ આ ગ પ્લસ ય પ્લસ અ મૂર્તિ જો તો મ પ્લસ મોટું ઉ મૂ પછી આ અર્ધચંદ્ર આવ્યો એટલે ર મૂળ અને પછી ત પ્લસ ઈ મૂર્તિ બરાબર એ જ રીતે શિખામણ તો સ પ્લસ ઈ પ્લસ ખ પ્લસ આ પ્લસ મ પ્લસ હણ તો શિખામણ તો આ રીતે શબ્દોમાં જોડાયેલા જે ધ્વનિઓમાં સ્વર અને વ્યંજનને છૂટા પાડવા એટલે એને કહેવાય ધ્વનિ શ્રેણી તો આ તો આપણો વ્યાકરણનો એક મુદ્દો ધ્વનિ શ્રેણી જે અહીં પૂરો થાય છે આવતા ક્લાસમાં આપણે આગળ અભ્યાસ કરીશું જય હિન્દ જય ભારત